Hello friends, in this video we are discussing about cheese. Cheese nu naam ave etle mota ma pani aavi chhe apne khub gamtu hoy chhe cheese. To cheese nu manufacturing kai rite thai ane cheese na ketla type chhe e badhu apne aama joshu. Cheese to ke there are about 2000 variety of cheese made up from mammalian milk. Mammalian milk etle sastan nu dudh. Mammalian milk mathi 2000 જેટલી વેરાયટીના ચીઝ બનાવવામાં આવે છે. ચીઝ ઇઝ થ્રુ હેવ ઓરિજિનેટેડ ઇન સાઉથ વેસ્ટર્ન એશિયા સમ 8000 યર અગો. સાઉથ વેસ્ટર્ન એશિયામાં 8000 વર્ષ પહેલાં ચીઝ બનાવવાનું સ્ટાર્ટિંગ થયું હતું. રોમન્સ ઇન્કરેજ ટેકનિક ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સ્ટિમ્યુલેટેડ ધ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ વેરાયટી ડ્યુરિંગ ધ ઇન્વેન્શન ઓફ યુરોપ બિટવીન 60 BC એન્ડ AD 300. રોમન્સ લોકોએ આ ચીઝ બનાવવાની ટેકનિકમાં ઘણા બધા ચેન્જીસ લાવ્યા હતા અને યુરોપમાં 60 BC એન્ડ 300 AD આ ટાઈમ દરમિયાન ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ આવ્યા હતા. ચીઝ નેમ ઇઝ ડિરાઇવડ ફ્રોમ લેટિન વર્ડ કોઝિયસ. ચીઝ છે એ લેટિન વર્ડ કોઝિયસ ઉપરથી નામ પાડવામાં આવ્યું હતું. ચીઝ બને છે એમાંથી તો કે મિલ્કમાંથી, આપણને ખબર જ છે. There are two group of cheese, fresh cheese and ripened cheese. The fresh cheese are made up of milk coagulated by acid or high heat. Fresh cheese કઈ રીતે બનાવવામાં આવે તો કે મિલ્કને કોએગ્યુલેટ કરવામાં આવે. કોની મદદથી? તો કે એસિડ અથવા હાઈ હીટની મદદથી. એક્ઝામ્પલ તરીકે કોટેજ ચીઝ, વાઇલ્ડ એનું એક્ઝામ્પલ હતું ફ્રેશ ચીઝનું. જ્યારે વાઇલ્ડ રેપન્ડ ચીઝ આર મેડઅપ થ્રુ લેક્ટિક એસિડ બેક્ટેરિયલ ફર્મેન્ટેશન એન્ડ કોએગ્યુલેટેડ બાય એન્ઝાઇમ પ્રિપરેશન. ફ્રેશ ચીઝ હતું તો એને એસિડ અને હાઈ હીટની મદદથી બનાવવામાં આવતું હતું. જ્યારે રાઇપન ચીઝ છે એને લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન અને એન્ઝાઇમ પ્રિપરેશન કરીને કરવામાં આવે છે. કર્ડ ઇઝ રિમૂવડ એન્ડ સોલ્ટેડ એન્ડ વે ઇઝ સેપરેટેડ. શું કરવામાં આવે? તો કે મિલ્કમાંથી પહેલાં કર્ડને રિમૂવ આઉટ કરી દેવામાં આવે અને વે એટલે કે વધારાનું જે લિક્વિડ છે એને સેપરેટ કરી દેવામાં આવે અને કર્ડની અંદર સોલ્ટ એડ કરવામાં આવે છે. નાઉ સમજાણું, ચીઝને આપણે મિલ્કને ફાડીએ છીએ તો શું થાય? અથવા એને એમાં આપણે હીટ એસિડ ધારો કે તમે નાખ્યું એટલે શું થયું? તો કે એની અંદર કર્ડ અડધું છે એ કર્ડ જેવું થઈ ગયું અને અડધું છે કેવું થઈ ગયું? તો કે એ વે એટલે લિક્વિડ, એનું પાણી જેનું આપણે દહીંમાં આપણે સિમ્પલી જોતા હોઈએ છીએ કે ઉપર જે પાણી થઈ ગયું હોય એને કહેવામાં આવે છે વે. તો કર્ડને અલગ કરી દેવામાં આવે અને એની અંદર સોલ્ટ મિક્સ કરવામાં આવે અને વેને અલગ કરી દેવાનું. સોલ્ટેડ કર્ડ હેલ્ડ ઇન કંટ્રોલ એન્વાયરમેન્ટ. હવે આ સોલ્ટેડ કર્ડ છે એને એન્વાયરમેન્ટની અંદર કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં રાખવામાં આવે છે. ડ્યુરિંગ પ્રોસેસ વરિયર ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ અકર ટુ ગીવ અ કેરેક્ટરિસ્ટિક ફ્લેવર એન્ડ ટેક્સચર. ફ્લેવર એન્ડ ટેક્સચર આપવા માટે ફિઝિકલ અને કેમિકલ ચેન્જીસ કરવામાં આવે છે. જસ્ટ એઝ ધ વેરાયટી ઓફ ગ્રેપ એફ્લ્યુએન્સ ફ્લેવર એન્ડ બકેટ ઓફ વાઇન સો ધ મેમેલિયન ઓરિજિન્સ ઓફ મિલ્ક એફ્લ્યુઝ ધ ફ્લેવર એન્ડ અરોમા ઓફ નેચરલ રાઇપન ચીઝ. નેચરલ રાઇપન ચીઝમાં મેમેલિયન ઓરિજિનનું ફ્લેવર અને અરોમા જોવા મળે છે. તે આર મેઇનલી કેટેગરાઇઝ. ચીઝને કયા શેમાં કેટેગરાઇઝ કરવામાં આવે? તો કે સોફ્ટ ચીઝ, હાર્ડ ચીઝ એન્ડ સેમી સોફ્ટ ચીઝ. ધ સોફ્ટ ચીઝ આર રાઇપન્ડ બાય ધ એન્ઝાઇમ્સ ફ્રોમ ઇસ્ટ એન્ડ ફંચાઈ ધેટ ગ્રો ઓન સરફેસ. સોફ્ટ ચીઝને ઇસ્ટ અને બીજી ફંજાઈની મદદથી બનાવવામાં આવે છે એના એન્ઝાઇમની મદદથી. હાર્ડ ચીઝ રેપાઇન્ડ બાય ધ લેક્ટિક એસિડ બેક્ટેરિયા વિચ ગ્રો થ્રુ આઉટ ધ ચીઝ. સોફ્ટ ચીઝમાં શું થાય છે? ખાલી સરફેસ પર ગ્રો થાય છે. જ્યારે હાર્ડ ચીઝમાં શું થાય છે? તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા થ્રુ આઉટ ચીઝમાં જ ગ્રો થઈ જાય છે. ડાય થઈ જાય મતલબ મરી જાય એન્ડ ઓટોલાઇઝ થઈ જાય એન્ડ રિલીઝ હાઇડ્રોલેટિક એન્ઝાઇમ. અને ચીઝની અંદર કિલ થયા પછી હાઇડ્રોલેટિક એન્ઝાઇમ છે એને રિલીઝ કરી દે છે. અને થર્ડ છે સેમી સોફ્ટ ચીઝ. તો સેમી સોફ્ટ ચીઝીસ આર રાઇપન્ડ બાય પ્રોટીઓલાઇટિક એન્ડ લિપોલાઇટિક ઓર્ગેનિઝમ વિચ ઓફન ધ કર્ડ એન્ડ ગીવ ઇટ ફ્લેવર.
तो आपणे ત્રણ જોયા, સોફ્ટ ચીઝ, હાર્ડ ચીઝ એન્ડ સેમી સોફ્ટ. સોફ્ટ ચીઝમાં શું થાય છે, કોના દ્વારા રાઇપન થાય છે, તો કે એવા એન્ઝાઇમ, ઈસ્ટ અને ફંજાઈના એન્ઝાઇમ્સ દ્વારા, જે ખાલી સરફેસ પર જ ગ્રો થાય છે. પછી હાર્ડ ચીઝ, તો એ કોના દ્વારા રાઇપન થાય છે, તો કે લેક્ટિક એસિડ, બેક્ટેરિયા દ્વારા, જે થ્રુ આઉટ ચીઝમાં ગ્રો થાય છે. પછી એમાં કિલ ડાય થઈ જાય છે, ઓટોલાઇઝ્ડ થઈ જાય છે. ઓટોલાઇઝ થવું એટલે જાતે કિલ થઈ જવું, અને હાઇડ્રોલેટિક એન્ઝાઇમને ફ્રી કરે છે. પછી આપણે જોયું સેમી સોફ્ટ ચીઝ, તો આ છે એ પ્રોટીઓલાઇટિક એન્ડ લિપોલાઇટિક ઓર્ગેનિઝમ્સની હેલ્પથી થાય છે, જે કર્ડને એકદમ સોફ્ટન બનાવે છે અને ફ્લેવર આપે છે. નાઉ માઇક્રોબાયોલોજી ઓફ ચીઝ, તો લાર્જર નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્લે અ રોલ ઇન રાઇપનિંગ પ્રોસેસ. ઘણા બધા ઓર્ગેનિઝમ્સ એમાં રોલ પ્લે કરતા હોય છે. ઓન ધ ફર્સ્ટ ડે ઓફ ચીઝ મેકિંગ, ધ માઇક્રોબિયલ નંબર ઇન ધ સ્ટાર્ટિંગ મટીરિયલ રેન્જીસ ફ્રોમ 1 to 2 billion પર ગ્રામ. જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે કેટલા, તો કે 1 to 2 billion પર ગ્રામ ઓર્ગેનિઝમ્સ જોવા મળે છે. ધેરફોર પ્રોડક્શન ડિક્લાઇન બીકોઝ ઓફ ધ અનસફિશિયન્ટ ઓક્સિજન, હાઈ એસિડિટી એન્ડ પ્રેઝન્સ ઓફ ઇન્હિબિટરી કમ્પાઉન્ડ, ધે આર પ્રોડ્યુસ અ ચીઝ રાઇપન. પછી ધીમે ધીમે શું થવા માંડે છે, તો કે ઓક્સિજન ઘટવા લાગશે, એસિડિટી હાઈ થવા લાગશે, અને ઇન્હિબિટરી પ્રોડક્ટ કમ્પાઉન્ડ્સ પણ પ્રેઝન્ટ હોવાના, એના લીધે શું થશે, તો કે ચીઝ રાઇપન થવાનું સ્ટાર્ટ કરશે. મેઇનલી ધ એક્શન ઓફ ધર સેલ્યુલર એન્ઝાઇમ ઓન લેક્ટોઝ, ઓર્ગેનિઝમને અંદર શું થશે, તો કે લેક્ટોઝની ઉપર સેલ્યુલર એન્ઝાઇમ વર્ક કરશે. એક્શન ઇન ઓફ ધેર સેલ્યુલર એન્ઝાઇમ ઓન લેક્ટોઝ, ફેટ એન્ડ પ્રોટીન્સ, ધેટ ક્રિએટ રાઇપન્ડ ચીઝ ફ્લેવર. આના લીધે ચીઝ ફ્લેવર મળશે. ગેસ ફોર્મિંગ કલ્ચર ઓફ પ્રોપિયોની બેક્ટેરિયમ શેરમાની, અસેન્શિયલ ફોર ગિવિંગ અ સ્વીસ ચીઝ ઇટ્સ આઈ ઓર હોલ્સ એન્ડ ફ્લેવર. સ્પેસિફિસિટી ઓફ ચીઝ ડિપેન્ડ અપોન ધ વેરાયટી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ યુઝ. ઘણા બધા ઓર્ગેનિઝમ્સ યુઝ થતા હોય છે, ચીઝ કઈ ટાઈપનું છે એના અકોર્ડિંગ સ્ટેપ શું છે, તો કે પહેલું શું છે, તો કે પ્રિપેરિંગ ધ મિલ્ક, મિલ્કને પ્રિપેર કરવાનું, ફોર્મિંગ અ કર્ડ, મિલ્કમાંથી કર્ડ ફોર્મ કરવાનું, એને પછી કટ કરવાનું, કૂક કરવાનું, સેપરેટિંગ ધ વે, તમે કૂક કરશો એટલે વે છૂટું પડી જશે લિક્વિડ્સ, સોલ્ટિંગ ધ રેસિડ્યુઝ, એ મિલ્કને હવે સોલ્ટ પ્રોવાઈડ કરવાનું છે, અપ્લાઇંગ માઇક્રોબ્સ, એની ઉપર માઇક્રોબ્સ અપ્લાય કરવાના છે, એન્ડ પ્રેસિંગ ધ કર્ડ, કર્ડને ખૂબ પ્રેશર આપવાનું છે જેનાથી વધારાનું જેટલું પણ વોટર કન્ટેન્ટ છે બધું જ રિમૂવ આઉટ થઈ શકે, એન્ડ ધેન રાઇપનિંગ ધ યંગ ચીઝ, અને હવે એની અંદર જે ઓર્ગેનિઝમ્સ હોવાના એને રાઇપન બન કરશે. મોસ્ટલી અ રાઇપન ચીઝ ઇઝ મેડ ફ્રોમ રો ઓર અંડર પાશ્ચરાઇઝ્ડ મિલ્ક વિચ મસ્ટ બી હેલ્ડ ફોર ઓલમોસ્ટ 60 ડેઝ જેટલો ટાઈમ લે છે. રાઇપન ચીઝ છે એ રો કે અંડર પાશ્ચરાઇઝ મિલ્કમાંથી બનતા હોય છે. ડ્યુરિંગ ધેટ ટાઈમ સોલ્ટ, એસિડિટી, મેટાબોલિક કમ્પાઉન્ડ ઓફ રાઇપનિંગ, ધ એન્ઝાઇમ એબસન્સ ઓફ ઓક્સિજન્સ યુઝ્યુઅલી ડિસ્ટ્રોય ફૂડ પોઈઝનિંગ ઓર્ગેનિઝમ્સ. સોલ્ટ, એસિડિટી, રાઇપનિંગ બધા મેટાબોલિક કમ્પાઉન્ડ છે રાઇપનિંગના, અથવા તો એબસન્સ ઓફ ઓક્સિજન્સ, આના લીધે શું થશે, તો કે જે ફૂડ પોઈઝનિંગ ઓર્ગેનિઝમ્સ હતા ને એ બધા કિલ થઈ જશે. ડ્યુરિંગ પ્રિપરેશન ઓફ મિલ્ક સમ કલરિંગ એજન્ટ કેન બી એડેડ, આપણે કલર એજન્ટ પણ એડ કરી શકીએ, વિચ ઇન્ક્લુડ બીટા કેરેટોન્સ એન્ડ એક્સ્ટ્રેક્ટ ઓફ પ્લાન્ટ. એક્ઝામ્પલ બગઝીરેલા એન્ડ કેપ્સિકમ સ્પીસીસ. મિલ્ક ઇઝ ટ્રાન્સફર ઇન ટુ સ્મૂધ સોલિડ કર્ડ, મોર કોમનલી નોન એઝ અ ચાઇમોસિન, વિચ કન્વર્ટ મિલ્ક કર્ડ એટ 32 degrees Celsius ઇન 30 મિનિટ. મિલ્કને ટ્રાન્સફર કરી દેવામાં આવે સ્મૂધ સોલિડ કર્ડમાં, જે કોમનલી સાયોમિન તરીકે ઓળખવામાં આવે છે, કે જે મિલ્ક કર્ડમાં બદલાઈ જાય 32 degrees Celsius 30 મિનિટ માટે રાખીએ ત્યારે. રેનેટ કેન બી એક્સ્ટ્રેક્ટેડ ફ્રોમ ધી મ્યુકર મિશેઈ, આ બધા એના એક્ઝામ્પલ છે કે રેનેટ ત્યાંથી કલેક્ટ કરવામાં આવે છે. રેનિન અટેક કેઝિસ, રેનિન છે રેનિન અટેક અ કેઝિન, રેનિન છે એ કેઝિન પર અટેક કરે છે એન્ડ ફોર્મ લેટાઇસ
ઓર કર્ડ અને લેટ આઈસ ફોર્મ કરે છે. રેનિન છે એ કેઝિન પર એક્ટ કરે અને લેટ આઈસ ફોર્મ કરે. પ્રોટીન ઇન ધ સાયોમિન કર્ડ ઇટ્સ કોલ્ડ પેરાકેઝિન. સાયોમિનની અંદર જે પ્રોટીન્સ છે, જે કર્ડ જેવું જ છે, કર્ડની પહેલાંનું સ્ટ્રક્ચર છે એ સાયોમિન છે મિલ્કનું, એનું જે પ્રોટીન છે એને કહેવામાં આવે છે પેરાકેઝિન. બીકોઝ ઇટ ઇઝ બાઉન્ડ લાર્જલી વિથ કેલ્શિયમ. આ પેરાકેઝિન છે એ કેલ્શિયમ સાથે બાઇન્ડ થયેલા હોય છે. ઇટ અપીરિયર ઇનિશિયલી એઝ અ ડાય કેલ્શિયમ પેરાકેઝિન, અને સાથે એને કહેવામાં, એક સાથે જ્યારે ભેગું હોય ત્યારે એને કહેવામાં આવે છે ડાય કેલ્શિયમ પેરાકેઝિન. ઇન થર્ડ સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં શું કરવામાં આવે છે તો કે ધ વાયર નાઇફ્સ ઓર કટિંગ બાર્સ યુઝ ટુ રિડ્યુસ અ લાર્જ બેર ઓફ કર્ડ ઇન ટુ સ્મોલ ક્યુબ. 1.5 સેન્ટીમીટરના ક્યુબ બનાવી દેવામાં આવે, નાના નાના. સ્ટેપ ઇન્ક્રીઝ સરફેસ એરિયા, જેનાથી શું થાય તો કે સરફેસ એરિયા વધારી શકાય. હવે એને કુક્ડ કરશું. ડ્યુરિંગ ધ કુક્ડ પીરિયમ સ્મોલ ક્યુબ કોન્ટ્રાક્ટ્સ એન્ડ એક્સપેલ વે. શું થશે, કોન્ટ્રાક્ટ થવાનું શરૂ કરશે, સંકોચાવાનું શરૂ કરશે અને વે છે એનાથી છૂટું પડશે. ફોર ચેડર એન્ડ રિલેટેડ ચીઝીસ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર ઇઝ 37 ડિગ્રી. જનરલી 37 ડિગ્રી રાખવાનું હોય છે. વાઇલ એમેલેટર એન્ડ ગ્રુયર કર્ડ આર કુક્ડ એટ અબાઉટ 54 ડિગ્રી સેલ્સિયસ. પણ આ બંનેને 54 ડિગ્રી સેલ્સિયસે કૂક કરવામાં આવતા હોય છે. ધ કુકિંગ કન્ટિન્યુ ફોર અ પીરિયડ રેન્ચિંગ ફ્રોમ 1 hour to 1.5 hours. એક કલાક કે 1.5 કલાક સમય સુધી રાખી શકાય છે. નેક્સ્ટ પ્રોસેસ શું છે, સોલ્ટિંગ. એમાં મીઠું એડ કરવાનું. તો કે ચીઝ મેકર અપ્લાય અ ડ્રાય સોલ્ટ ઓન કર્ડ. કર્ડ ઉપર ડ્રાય સોલ્ટ નાખી દેવામાં આવે. આપણે જોઈએ છીએ કે એનો ટેસ્ટ છે એ થોડો કેવો હોય છે, ખારો હોય છે. ઇમેચ્યોર ચીઝ ઇઝ સેચ્યુરેટેડ ઇઝ ઇમર્સ ફોર અબાઉટ 2 to 72 hours. સેચ્યુરેટ, હવે એની અંદર તમે સોલ્ટ નાખ્યું છે એટલે ચીઝને સેચ્યુરેટ થતાં 2 થી 72 કલાક જેટલો સમય લાગી શકે. ઇન ધ પ્રોસેસ ટેટ સમ ટાઈમ ઇન્ટરનલ પ્રેશર ઇઝ અપ્લાઇડ ઓન ધ વેટ. ઘણી વખત ઇન્ટરનલ પ્રેશર અપ્લાય કરવામાં આવે છે. વોર્મ કર્ડ વિચ ઇઝ કન્ફાઈડ ઇન વુડ પ્લાસ્ટિક એન્ડ મેટલ ફોર્મ ઓર ક્લોથ્સ બેગ પ્રેસિંગ ઇઝ એન્ડ ધ પ્રિપેશનરી ફેઝ ઓફ મેકિંગ અ રાઈપન ચીઝ. રાઈપન ચીઝ બનાવવા માટે એને પ્રેશર શેમાં આપવામાં આવે છે, તો કે વુડની અંદર, પ્લાસ્ટિકમાં, મેટલમાં અથવા તો ક્લોથની બેગની અંદર. તો આ બધા એના સ્ટેપ હતા, પ્રિપેરિંગ અ મિલ્ક, ફોર્મિંગ અ કર્ડ, કટિંગ, કુકિંગ, સેપરેટિંગ વે, સોલ્ટિંગ ધ રેસિડ્યુઝ, અપ્લાય માઇક્રોબ્સ એન્ડ પ્રેસિંગ કર્ડ એન્ડ રાઇપનિંગ યંગ ચીઝ. આ બધા એના સ્ટેપ હતા. હવે કોમન ચીઝ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં મળતા હોય, તો હાર્ડ ચીઝ, એના એક્ઝામ્પલ છે ચેડર. આ કઈ રીતે રાઇપન થાય ચેડર છે એ, તો કે કર્ડ એટ 36 to 50 degrees Fahrenheit ફોર 8 weeks to 12 months. 8 weeks થી લઈને 12 મહિના સુધી એને રેપન થવા દેવામાં આવે છે 36 to 50 degrees Celsius. પછી સ્વીસ ચીઝ અથવા એમેન્ટેલર ચીઝ, તો ફોર્મેશન ઓફ આઈઝ ઇન 3 or 4 weeks, 3 થી 4 weeks માટે રાખવામાં આવે છે 872 degrees Fahrenheit એન્ડ 80 to 85 degrees relative humidity. 40 degrees એ શું થાય છે, રેપન થાય છે, અને ટેમ્પરેચર છે એને 4 to 10 months હાયર ટેમ્પરેચર આપવામાં આવે છે. એનો ત્રીજો ટાઈપ છે ગ્રુયર, તો ફોર્મેશન ઓફ આઈઝ એટ 60 degrees Fahrenheit ઇન 4 weeks. 4 weeks માટે 60 degrees Fahrenheitમાં એને રાખવામાં આવે છે. કર્ડ ફોર 80 days or more એટ 50 to 60 degrees Fahrenheit. સેમી સોફ્ટ ચીઝ, તો એનું એક્ઝામ્પલ છે રોકી ફોર્ટ અથવા રોક ફોર્ટ. મોલ્ડ રાઇપન્ડ બાય સ્યુડોમોનાસ રોકી ફોર્ટી કર્ડ ફોર 3 months એટ 48 degrees Celsius રાખવામાં આવે છે એન્ડ 98% relative humidity પ્રોવાઈડ કરવામાં આવે છે. ફોઇલની અંદર રેપ્ડ કરીને એને કુલ રૂમની અંદર 2 to 3 months સુધી સ્ટોર કરી શકાય છે. સોફ્ટ ચીઝનું એક્ઝામ્પલ છે કેરમબર્ટ, રાઇપન બાય સ્યુડોમોનાસ કેન્ડિડમ, સોરી પેનિસિલિયમ કેન્ડિડમ. પહેલું પણ મોલ્ડ હતું પેનિસિલિયમ રોકીફોર્ટ, તો પેનિસિલિયમ કેન્ડિડમ દ્વારા એ રાઇપન થાય છે ઓન ફ્રેમ્સ ઓર શેવ્ડ એટ 55 degrees Fahrenheit એન્ડ 95% relative humidity ફોર 12 ડેઝ.
તો આમાં આપણે જોયું કે ટાઈપ ઓફ ચીઝ અને ચીઝનું પ્રોડક્શન કઈ રીતે કરી શકાય. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે શું કરવામાં આવે છે. તો કે પ્રિપેરિંગ અ મિલ્ક, ધેન ફોર્મિંગ અ કર્ડ, એને કર્ડ મિલ્કમાંથી કર્ડ બનાવવામાં આવે. એકવાર બની ગયા પછી એને કટ કરવામાં આવે, પછી એનું કુકિંગ કરવામાં આવે. કુક કરશો એટલે શું થશે, એ કોન્ટ્રેક્ટ થવાનું શરૂ કરશે, મતલબ કે સંકોચાવાનું શરૂ થશે, અને એનામાંથી વે છે એ સેપરેટ આઉટ કરી લેવામાં આવે છે. હવે એ કડની અંદર શું કરવામાં આવે, સોલ્ટ એડ કરવામાં આવે. હવે તમે એને સોલ્ટ આપો છો એટલે એ સેચ્યુરેટ થવાનું શરૂ થઈ જશે. એકવાર સેચ્યુરેટેડ થઈ ગયું પછી તમે એને એપ્લાય કરો છો માઇક્રો ઓર્ગેનિઝમ્સ, એટલે કે એને ઓર્ગેનિઝમ્સ પ્રોવાઈડ કરો છો. તમારે કઈ ટાઈપનું ચીઝ બનાવવું છે એના અકોર્ડિંગ એને પ્રેશર આપો છો, ઇનર પ્રેશર આપો છો. ઇનર પ્રેશર આપ્યા પછી ધીમે ધીમે એના ટાઈમ પીરિયડ પ્રમાણે રાઈપન થવાનું સ્ટાર્ટ કરે છે. તો આ વિડીયોમાં આપણે બધું જોયું ચીઝ વિશે. એના ત્રણ ટાઈપ હતા, સોફ્ટ ચીઝ, હાર્ડ ચીઝ એન્ડ સેમી સોફ્ટ ચીઝ. તો સોફ્ટ ચીઝમાં શું હતું, તો કે સોફ્ટ ચીઝને રાઈપન કોણ કરતા હતા, કે ઈસ્ટ અને ફંજાઈ જે ચીઝની સરફેસ પર ગ્રો થતા હતા. જ્યારે હાર્ડ ચીઝને રાઈપન કોણ કરતું હતું, તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે થ્રુ આઉટ ચીઝમાં ગ્રો થતા હતા, ડાય થતા હતા, ઓટોલાઇઝ થતા હતા અને હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમને રિલીઝ કરતા હતા. અને પછી લાસ્ટ ટુ સેમી સોફ્ટ ચીઝ જે રાઈપન થતા હતા હાઇડ્રોલાઇટિક એન્ડ લિપોલાઇટિક ઓર્ગેનિઝમ્સની મદદથી, કે જે કર્ડને થોડી સોફ્ટનેસ પ્રોવાઈડ કરતા હતા અને ફ્લેવર પ્રોવાઈડ કરતા હતા. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ચીઝ.